नमस्कार बाळको, हूँ पूजा टीचर। आपनु धोरण एक चेप्टर 7 चपटी वागी एमां हार्दिक स्वागत करू छू। एमां आपणे आगळ पाना नंबर 80 एमां आपणे आगळ जोई गया। हवे पाना नंबर 81 जेमां 10 वाचो अने लखो एना विशे आपणे अभ्यास करीशुं। तो अहीं शब्द आपेला छे एने वाँचवुं छे अने बाजूमां एने लखवुं छे। આ બે લાઇન છે ને, એ લાઇનની વચ્ચે તમારે લખવું શું લખેલું છે એને આપણે વાંચીએ। પૈસા, હવે આપણે અહીંયા લખીશું, તમારે પણ સરસ અક્ષરે એને લખવું છે। ચાલો લખીએ, પૈસા, પૈસા, પૈસા। કયું શબ્દ છે? ચૈતર, ચના માથે બે માત્ર, ચૈતર। આપણે પણ અહીંયા લખવું છે ચૈતર, ચૈતર, ચૈતર। નીચે કયું શબ્દ છે? દૈનિક, આપણે બાજુમાં લખીશું દૈનિક, દૈનિક, દૈનિક। હવે કયું શબ્દ છે? સૈનિક, કયું? સૈનિક, 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 ક, શૈ, ની, ક। આ કયું શબ્દ છે? જૈમિની, જ પર બે માત્ર, અગાડી રસ્વઈ મ પર અને ન પણ, ન પર બી રસ્વઈ, એને શું કહેવાય? જૈમિની, 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 ની, જૈમિની। કયું શબ્દ છે? ઐરાવત, અપર બે માત્ર, રની બાજુમાં લીટી, ઐરાવત। અહીંયા એને આપણે ઐરાવત એમ લખીશું, ઐરાવત, ઐરાવત, ઐરાવત। ત્રીજું છે વૈદ, વપર બે માત્રો અને દ, વૈદ, 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 વૈદ। ન પર બે માત્ર છે એટલે નહીં બોલાય અને ના, નહીં ના, નહીં ના, અહીંયા આપણે લખવું છે નહીં ના, નહીં ના। હવે નીચે તે કૈલાસ છે, તે કૈલાસ છે, તો અહીંયા આપણે લખવું તે કૈલાસ છે, તે કૈલાસ છે, પૂર્ણવિરામ। વૈદવા આપે છે, વૈદવા આપે છે, આપણે પણ અહીંયા સરસ અક્ષરે લખવાનું છે, વૈદવા આપે છે, વૈદવા આપે છે, બે વાર લખવાનું છે। નૈતિક પૈસા ગણે છે,
नैतिक पैसा गणे छे। अहीं लखीए नैतिक पैसा गणे छे। सैनिक आवे छे, सैनिक आवे छे, सैनिक आवे छे। बाळको सरस अक्षर तमारे पण लखवू छे। हवे आपणे आगळ जईए। जुओ पाना नंबर 82 पर 11મું સાંભળો અને જવાબ લખો। અહીંયા આપણે સાંભળીને એનો યોગ્ય જવાબ આ બોક્સમાં લખીશું। દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મીના એ ભાઈ છે, બોલો એ કોણ છે। દિવાળી આવે છે ત્યારે દિવાળીમાં મીઠાઈ કપડાં લઈએ છીએ ને, હા, તો દિવાળી આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, લોકો લઈને પણ આવે છે, અને કોણ છે? મમ્મીના ભાઈ। તો બોલો એ કોણ છે? મમ્મીના ભાઈ આપણા કોણ કહેવાય? મામા। તો અહીંયા આપણે મામા। મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય। મને કહે છે બેબી, મમ્મીના કોણ છે? ભાભી, અને પપ્પાના એ મોટા ભાઈ, તો કોણ થયા આપણા? કાકા। કાકા થયા, પપ્પાના એ ભાઈ છે એટલે કાકા। હાથે લાકડી આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય। હાથમાં લાકડી આંખમાં ચશ્મા, આંખે શું છે? ચશ્મા, અને ઘરમાં સૌથી મોટા છે, વડીલ છે, અને પપ્પાના પપ્પા થાય, તો બોલો એ કોણ થાય? પપ્પાના પપ્પા આપણા દાદા કહેવાય, તો અહીંયા આપણે દાદા લખીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપનું 7મા પાઠ ચપટી વાગીનું અભ્યાસ પૂર્ણ થાય છે।